બોલો સદગુરુદેવની જય.
બોલો સદગુરુ દેવ કી. વારંવાર મહાપુરુષો આપણને જાગવાની ભલામણ કરે, તો આપણે ક્યારેક વિચાર આવે આપણે જાગીએ તો છે જ, અટાણે આપણે સૂતા છે, જાગીએ છે. પણ જાગવું એટલે મનુષ્ય જીવનનો ધ્યેય સમજવો, એને મહાપુરુષો જાગૃતિ કહે છે. મનુષ્યનો અવતાર મળ્યો પણ ધ્યેય ન સમજે ત્યાં સુધી અજ્ઞાનરૂપી ઊંઘની અંદર ઘણા બધા ખોટા સ્વપ્નોને છેવે છે અને સ્વપ્નના સુખને સાચું કે ખોટું માની અને એ કલ્પનાના ઘાટની અંદર જિંદગીને પૂરી કરી નાખે છે. જાગવું એટલે મનુષ્ય જીવનનો ધ્યેય સમજવો. તો મનુષ્ય જીવનનો ધ્યેય શું છે? કે મનુષ્ય જીવનનો ધ્યેય જન્માંતરોથી કરેલી ભૂલો, એના જે કર્મના ગંજના ગંજ ખડકાઈ ગયા છે, એ કર્મને જ્ઞાનરૂપી અગ્નિથી બાળી અને મુક્ત થવું અને અખંડ અનાદિ પારબ્રહ્મ સ્વરૂપના સુખને પ્રાપ્ત કરવું, એ મનુષ્ય જીવનનો ધ્યેય છે. પણ આમનમ સૂર્યો સારી રહેન જુગતરી જ્યોત બુજાઈ, આ ઊંઘ વસે ઘટમાં પણ તને નિંદર ક્યાંથી આવી? સૂર્યો સારી રહેન એટલે આખી રાત સુઈ રહ્યો એમ નહીં, પણ જિંદગીભર સુઈ રહ્યો. કે ભાઈ તમે ઠીક લાગો છો, કાંઈ આખી જિંદગી અમે સૂતા નહીં હોઈ. કે જ્યાં સુધી ધ્યેયને હાંસલ કરવાનો પ્રયાસ ન કર્યો ત્યાં સુધી માણસ અજ્ઞાનરૂપી ઊંઘની અંદર ઊંઘી રહ્યો છે. અને આ ઊંઘ એટલી ભયંકર છે કે એમાંથી કોઈ વાતે જીવ જાગી શકતો નથી. આ ઊંઘ તો કદાચ તમને કોઈ ન જગાડે ને એટલે અમુક ટાઈમે પૂરી થઈ જાય અને આપોઆપ આપણે જાગી જાય છે કે આજ નીંદર પૂરી થઈ ગઈ, હો કોઈ ઉઠાડ્યો નહીં પણ જાણે ઉઠ્યો. પણ આ ઊંઘ જન્માંતરોએ પૂરી જ નથી થતી, એવી આ અજ્ઞાનરૂપી ઊંઘ છે. અને એ ઊંઘમાં કોઈ સારું કર્મ થતું નથી. જ્યાં સુધી આપણી અજ્ઞાન અવસ્થા હોય ત્યાં સુધી આપણાથી કોઈ સારું કર્મ થતું નથી. લગભગ ખોટનો ધંધો થાય, જાગ્યા પછી જ હાંસલની શરૂઆત થાય છે, ત્યાં સુધી ખોટનો ધંધો છે. તો જગાડનાર મનુષ્ય જીવનની અંદર કોઈ સદગુરુ સંત ન મળ્યા તો ઊંઘમાં ને ઊંઘમાં જિંદગી પૂરી થાય છે અને અમૂલ્ય એવો મનુષ્ય દેહ મળ્યો તે વ્યર્થ જાય છે, વ્યર્થ જાય છે. જગાડ્યા વિના, જગાડનાર કોઈ સદગુરુ મળ્યા વિના વ્યર્થ સમય આપણો મનુષ્યરૂપી જિંદગીનો વયો જાય છે. સૂર્યો સારી રહેન જુગતરી જ્યોત બુજાઈ, અમૂલ્યમાં અમૂલ્ય મનુષ્ય દેહરૂપી જિંદગી મળીતી આ ચૈતનરૂપી જ્યોતિ આપણા ઘટની અંદર ઝળહળતી થઈ હતી, પણ એમનમ જિંદગી પૂરી થઈ ગઈ, આયુષ્ય પૂરું થઈ ગયું, એનું નામ જ્યોત બુજાઈ ગઈ. જ્યોત બુજાઈ ગઈ. જબલગ દિવેલ હે દીપક મેં તબલગ ઉજિયારા હોય, ખૂટ ગયા તેલ અને બુજ ગઈ બતિયા તો ભુવન અંધેરા હોય.
જ્યાં સુધી આયુષરૂપી દિવેલ હતું ત્યાં સુધી જ્યોતિ બળતી હતી. આયુષ્ય પૂરું થયું એટલે જ્યોતિ ઠરી ગઈ. સૂર્યો સારી રહેને જુગતરી જ્યોત બુજાઈ. આ ઊંઘ વસે ઘટમાં પણ તને નિંદર ક્યાંથી આવી? ઊંઘ તો કુદરત મહારાજે નિર્માણ કરેલી એક વસ્તુ છે, મનુષ્ય દેહને માટે કામની છે. અમુક ટાઈમે એને આરામ આપવો જ પડે. પણ આ કબૂધી રૂપી નિંદ્રા તને ક્યાંથી આવી? આ આપણે બહારથી ખરીદેલી છે. અવિદ્યારૂપી ઊંઘ છે ને, એ બહારથી ખરીદી લીધેલી છે. બીજાના સંગે કરીને આપણા જીવનની અંદર કુસંગ થયો છે. એ અવિદ્યારૂપી ઊંઘ કહાં છે આઈ? મુવા એ ઊંઘને મારી નહીં શું રહ્યો ગભરાય? ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો એમાં તારું કામ નથી સુધરૂકા. એ અજ્ઞાન અવસ્થાને ટાળી નહીં અને ટાળી દે એમાંથી જગાડે એવા કોઈ સંતના ચરણમાં કોઈ દી ગયો નહીં. જેટલા જેટલા જાગ્યા એટલા બધા મહાપુરુષોના ચરણે જતા સંતોએ જગાડ્યા છે. સંતોએ જગાડ્યા છે અને જાગી ગયા એના જીવન તમે જોવો. ઊંઘ ઉડી ગઈ એના તમે જીવન જોવો. જેસલ હૂતો તો પણ તોરલભાઈ જેવા સદગુરુ મળ્યા, જાગી ગયો તો ભયંકર કર્મમાંથી મુક્તિ મેળવી અને પરમાત્મ સ્વરૂપના અખંડ આનંદનો લાભ લીધો અને કીટ લઈને લેવરાયો. વાળીઓ ભીલ ગયો, જે અજ્ઞાન રૂપે ઊંઘની અંદર ન કરવાના કર્મ કરતો તો પણ નારદ મુનિ સદગુરુ મળ્યા અને જગાડી દીધો તો ભયંકર ઘોર કર્મમાંથી મુક્તિ મેળવી અને એ પણ પારબ્રહ્મ પરમાત્મ સ્વરૂપની અંદર સ્થિર થઈ અને એ સુખનો નિજાનંદ લઈ અને કેટલાને લેવરાયો અને નિજાનંદ લેવા માટેનું જ્ઞાનનો આખો ગ્રંથ રામાયણ જેવું લખી નાખ્યું. આ જાગી ગયા એના પુરાવા છે. જગાડનાર જગતની અંદર સંત છે, સંત છે. તો ભાઈ, જેમ માતા પોતાના બાળકને પ્રાકૃત નિંદ્રામાંથી જગાડી સવારના પોરમાં સ્કૂલ ઉપર મોકલે, તૈયાર કરીને શું કરવાને કે વિદ્યા અભ્યાસ કરવાને માટે, આ માં છે એ પ્રાકૃત નિંદ્રામાંથી જગાડે છે અને સદગુરુ માં છે ને એ મહાનિંદ્રામાંથી જગાડે છે. જગાડનાર જગતની અંદર સંતો છે. માનવ સમાજને સાચી રીતે જાગૃત કરનાર હોય તો સંતો છે. સદગુરુ સંતના ચરણે જો કોઈ જાય તો મહાપુરુષો જગાડે છે અને જગાડીને મનુષ્ય જીવનની અંદર જે લાભ લેવાનો છે એની સમજણ સંતો આપે છે. સૂર્યો સારી રહેને જુગતરી જ્યોત બુજાઈ, ઊંઘ વસે ઘટમાં નિંદર ક્યાંથી આવી? મુવા એ ઊંઘને મારી નહીં શું રહ્યો ગભરાય? ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો એમાં તારું કામ નથી સુધરું કાંઈ. એક તો ગાઢ નિંદ્રા આપણે કરીએ છીએ અને પાછા મહાનિંદ્રામાં ઘેરાયેલા છે એનો સંગ કરીએ છીએ એટલે નિંદર અજ્ઞાનરૂપી વધતી જાય, પણ જાગૃતિની વાત એ નહીં. આ તો જે જાગે છે ને એ બીજાને જગાડે છે, જે પોતે જાગ્યા નથી એ બીજાને જગાડે ક્યાંથી? સવાલ જ નથી ને. જાગેલા હોય એ બીજાને જગાડે, પણ પોતે જ ઊંઘમાં હોય એ બીજાને જગાડે ક્યાંથી? એમ જે અજ્ઞાન અવસ્થામાં સબળતા હોય એનો આપણે સંગ કરીએ તો આપણે જાગૃતિ આવે ક્યાંથી? હે, એટલે મહાપુરુષોએ કીધું કે લા આંબા વૃક્ષની સાયા છોડીને અરક આસન જઈને સૂતા, હંસની સભામાં કબહોનો બેઠાના બગલાની આરે મારે ગોથા. આંબા વૃક્ષની સાયા છોડી અને આકડાના આસને જઈને બેઠો તો મહાપુરુષોનો સમાગમ છે ને એ આંબા વૃક્ષ સમાન છે. આંબાની સાયે બેહો ને જો ફળનો સમય હોય તો સાયા આપે, શીતળતા આપે. અને કાંઈ મહેનત ન કરો અને પવનની લહેરી આવે તો પાકેલી હાંખ પડે તો તમને ખાવા મળે, એમ મહાપુરુષોનો સંગ છે ને એ આપને ત્રિવિધિના તાપમાંથી મુક્ત કરે છે અને મોક્ષરૂપી ફળ સંતોના સમાગમથી પ્રાપ્ત થાય છે. એટલે સંતોનો સમાગમ એ આંબા વૃક્ષની સાયા છે. આંબા વૃક્ષની સાયા છોડીને અરક આસન આકડાની સાયે કઈ નિરંત થાય? હે,
એને સાંય કાંઈ આપણે બે ઘડી બેહીને તાપમાંથી નિવૃત્તિ લઈ એવું ખરું? એવું નથી. એમ અજ્ઞાનીનો સંગ કરો ને એ તમારા મનમાં કલ્પનાઓ જ ઘાયલા કરે, કલ્પનાઓ જ ઘાયલા કરે. ને કલ્પના હોય ને કલ્પના વધારે, હવે આમ થઈ જવાનું છે ને હવે આમ થાહે ને હવે તેમ થાહે ને હવે ફલાણું ને હવે ઢીકડું, કેટલી કલ્પનાવીને વાતું કરે ને. ઘડીક જ્યાં એની પાસે બેહોન ત્યાં તમને સકરાવે ચડાવી દે. હવે જોજો ને આ શિયાળો આવ્યો ને ઓણ તો એટલી ટાઈટ પડશે ને હાડકા ખખડાવી નાખશે. ઉનાળાની ગરમી કે વૈજ્ઞાનિકો કે એવી પડવાની છે ને ટકા તૂટી જવાના છે. વરસાદે એવો થાય ને નહીં થાય તો નહીં થાય ને થાય ને તો એટલો નુકસાન કરશે ને કે પથારી ફેરવી દે. હવે એને શિયાળો હારો નહીં, એને ઉનાળો હારો નહીં, એને ચોમાસો હારો નહીં. આવો કહેતા વૈકુંઠમાં જાય ને તો એને વૈકુંઠ હારું નહીં. ઘડી કે વાર એની પાસે બેનો એટલી કલ્પનાની વાતો કરે ને તે આપણા માઇન્ડને ચક્કર વકર કરી નાખે. પણ સંત પુરુષનો થોડોક સમાગમ છે ને આખી ભાગ્યની રેખાને પલટાવી દે. અરક આસન જઈને સૂતા જેને વિચારહારા નથી, જેના જીવનના એકેય પાસાની અંદર સત્ય પ્રકાશતું નથી, એનો સંગ કરવાથી જરૂર આપણા મનની અંદર અજ્ઞાન પ્રવેશે છે. અને અજ્ઞાન પ્રવેશતા જે આપણે મનુષ્ય જીવનનો સાચો ધ્યેય છે ને એને ભૂલી જાય છે. એટલે આંબા વૃક્ષની સાયા છોડીને અરક આસન જઈને ક્યુ સૂતા, હંસની સભામાં કબૂહન બેઠા બગલાની આરે મારે ગોથા. હંસ કેને કહેવાય કે જે હાસા મોતીનો સારો ચરતા હોય એને હંસ કહેવાય. એમ જેને સંતનો સમાગમ છે, મહાપુરુષોનો સમાગમ છે, સંતોના અનુભવના શબ્દો શ્રવણ કરવાની જેને ભાવના હોય એને હંસ કહેવાય છે. હરિકથા સાંભળવાની જેને ભાવના હોય એને હંસ કહેવાય. સંતોના સત્સંગરૂપી હરિકથારૂપી જે શબ્દ છે ને એ જ હાસા મોતીઓ, અને જેને હંસ ગતિ પ્રાપ્ત થઈ છે ને એ જ આ શબ્દોને હૃદયમાં ધારણ કરે. બાકી વાતમાંય માલ નથી, નો સત્સંગે ગમે નો કથાય ગમે. હંસલા છે એ જ હાસા મોતીને ચરે, કાંઈ કાગડાને બગલા છે એ મોતી ચરે નહીં. એમ જેની એવી શુદ્ધ ભાવના છે એને એ મહાપુરુષોના શબ્દને હૃદયની અંદર ધારણ કરે છે, એવા હંસ ગતિવાળા જે પુરુષો છે કે જે હાસા મોતીને સરે છે, સાચી વાતને ગ્રહણ કરે છે, એવા હંસ પુરુષોનો જો આપણે સમાગમ થાય ને તો આપણા ભાગ્યની રેખાને પલટાવી નાખે છે. અને જેની જેની ભાગ્યની રેખા પલટાણી, મનુષ્ય જીવનનો ધ્યેય હાંસલ થયો, પરમપદ મોક્ષપદના અધિકારી બન્યા, એ આવા મહાપુરુષોના સંગે કરીને જ બન્યા. આવા મહાપુરુષોના સંગે કરીને જ બન્યા છે. એટલે સંત સમાગમ એ જીવનની અંદર અમૂલ્યમાં અમૂલ્ય મોક્ષ મુક્તિ માટેનું સાધન કહેવામાં આવ્યું છે. તો સૂર્યો સારી રહે ને જુગતરી જોત બુજાય, ઊંઘ વસે ઘટમાં નિંદર ક્યાંથી આય, ઊંઘને મારી નહીં શું રહ્યો ગભરાય, ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો એમાં તારું કામ નથી સુધર્યું કાંઈ. પછી હું એમ કહું છું કે ભલે કરોડો અને અબજો રૂપિયા કમાઈને વયો ગયો છતાંય એણે એના જીવનમાં કાંઈ કર્યું નથી. લોકો ભલે વખાણ કરે કે એની આટલી થાવર મિલકત છે અને આટલી કમાણી કરી ગયો અને હાથ પેઢી ખાય તોય ખૂટે એમ નથી, એ બધું હાસું. પણ એ શ્યાર જુગ થાય તોય ન ખૂટે એટલા કર્મ બાંધીને ગયો એનું હું, સ્વરાશેના ચક્રમાં જવાનું થયું એનું હું, એણે પોતા માટે તો કાંઈ કર્યું નથી, પોતા માટે કાંઈ કર્યું નથી. પોતા માટે તો કાંઈક પુણ્યનું ભાતું બાંધ્યું હોત, હે કાંઈક પુણ્યનું ભાતું બાંધ્યું હોત, હરિભજનનું ભાતું બાંધ્યું હોત તો એ કાંઈ આવત. આ ન કરવાના કર્મ કરીને કદાચ ધન મેળવ્યું તો વાહેલા મોજ માણે ને એનું કર્મ તો એને એકલાને ભોગવવાનું. શેનો ડાયો ને શેનો હોશિયાર નહીં, હું કરી નહીં ગયો, એનું કામ નથી સુધર્યું કાંઈ. કામ તો કેનું સુધર્યું છે કે મનુષ્ય અવતારને પ્રાપ્ત કરીને કોઈ સંતના સમાગમની અંદર ગયા, સંત સમાગમ કરીને જીવનનો ધ્યેય સમજ્યા, અને જેણે એ ધ્યેયને હાંસલ કર્યો. મનુષ્ય જીવનનો ધ્યેય હાંસલ શેનાથી થાય કે પરમાત્માના ભજનથી થાય. અને એ ભજનનો માર્ગ
મહાપુરુષો સંતો બતાવે છે કે આ ભજનનો માર્ગ, ભજનની સમજણી એવી છે કે કર્મમાંથી તમને મુક્ત કરે અને અખંડ સુખના ભાગીદાર બનાવી દે અને અખંડ સુખમાં તમને સ્થાપિત કરી દે એવી ભજનની કમાણી છે. જે મીરાબાઈએ ગાયું સખીરી મેને રામ રતન ધન, બાયો આ ખર્ચે તોય ખૂટે નહીં, આને સોર લૂટે નહીં, અને દિન દિન બઢત સવાયો, સખીરી મેને રામ રતન ધન પાયો, મેં રામ રતન ધનને મીરા કે પ્રાપ્ત કર્યું છે. એની આગળ રાણાના રાજનું સુખ તો કોઈ વસાતમાં નથી. મેં રામ રતન ધન પ્રાપ્ત કર્યું છે એની આગળ રાણાના રાજની સુખની કોઈ વસાત નથી. આ રાજનું સુખ તો એક જન્મ, આ તો જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગમે સભી ખોવાયો જન્મ જન્મની મૂડી. ઈશ્વર ભજન છે ને એ આપણી જન્મ જન્મની મૂડી છે. આ દેહ છોડી અને જ્યાં દેહ ધારણ કરો ત્યાં એ કમાણી તમને પ્રાપ્ત થાય, એ કમાણી પ્રાપ્ત તમને થાય, એટલે એ જન્મ જન્મની પૂંજી છે. બાકી આ કોઈ ડાબલાને ડાબલ્યું, પોટલા બાંધીને કોઈ ડોહાને કોઈ ડોહ્યું ગયું હોય તો ગયો, કે ઓતિમાય ડાબલો ભેરો લેતા ગયા, પાંસા કાકાએ લેતા ગયા, હે કાના કાકાએ પોટલું બાંધી લીધું, કાંઈ ખરું? એક હોયનું નાકું જો કોઈ ભેળું લઈ જતું હોય તો ગયો, હે ન લઈ જવાય. તારું કામ નથી સુધરું, કાંઈ ખંજરી વાગી રે અહો ખંડમાય, તારા ઘટની અંદર પરમાત્માનું નાદરૂપ ગાજી રહ્યું છે, નાદરૂપે ઓંકારા કરી રહ્યો છે. તારા ઘટ મંદિરની અંદર ત્રણ લોકનો નાથ આવીને વાસો કર્યો, એલા એના હામુંય જોયું નહીં, એની હામુંય જોયું નહીં, એ લક્ષય નો લીધો. ખંજરી વાગી રે અહો ખંડમાય, આ નોબત વાગી નામની વીણા નાદ સુણાય, સિંગી વાગી સુનમાં જ્યાં ઝાલરીનો જણકાર, ખંજરી વાગી રે અહોખંડમાં ભગવાનનું નાદ બ્રહ્મરૂપ મનુષ્ય માત્રના ઘટની અંદર ગાજી રહ્યું છે. અને સોળય કળાએ સંપૂર્ણ ચૈતન મૂર્તિ રૂપે પરમાત્મા આપણા ઘટ મંદિરની અંદર બિરાજમાન થયા છે. એ મનુષ્ય અવતારનું મોટું ભાગ્ય કહેવાય ભલામણા. હે વેદે શાસ્ત્રોએ પુરાણોએ સંતોએ મહાપુરુષોએ મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કીધું છે. કબીર સાહેબ કે આ સલતા દેવળ પૂજીએ ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા એ બધાય છે શાલીગ્રામ. મનુષ્ય દેહ છે ને ભગવાનનું મંદિર જ છે, અને આમાં એણે પોતે આવીને વાસો કર્યો છે. અને બધી પ્રકારની શાન ભાન હોય તો એક મનુષ્યને જ છે ને, બાકી પશુને પક્ષીને એક એક ઇન્દ્રિયોના જ્ઞાન આપ્યા, કોઈને બે ઇન્દ્રિયનું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન જો હોય તો મનુષ્યને છે. અને મનુષ્ય ઘટની અંદર પરમાત્મા ચૈતન રૂપે પ્રગટ બિરાજે છે, અને એની ઓળખાણ પણ મનુષ્ય જ કરી શકે છે. તારા ઘટમાં પિયું બિરાજે, જરાક જોઈ લે અંતરપટ, ખોલી હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. તારા ઘટમાં પિયું નામ પરમાત્મા બિરાજે, તો સાધકને પ્રશ્ન થાય કે મારા ઘટમાં હોય દેખાતો કા નથી, કે આડું અંતરપટ છે, હું પણ આનું જીવદશાનું આડું અંતરપટ છે. એ અંતરપટ ખોલે તો દેખાય, કે એ ખોલવું કેમ, એને ખોલવા માટે હું કરવું, બસ એટલે જ ગુરુ કરવો પડે. એ અંતરપટ ખોલવાને માટે સાધના અજંપા જાપ છે. અજંપા જાપથી એના ભજનથી અંતરપટ ખુલે છે, અને હું તુનો ભેદ મટે છે, અને હું હરિમાં સમાય છે. અને નિજ ઘટની અંદર જે ચૈતન મૂર્તિ પોતાનું અખંડ ને અવિશળ સ્વરૂપ છે એ ભજનથી ઓળખાય છે. ધ્યાન કી ધૂન મેં જ્યોતિ જલત હે, મટી જાય અંધારો તારો અંતર કો, ઈ અજવાળે અગમ સૂજે અને ભેદ જડી જાય. ઉન ઘર કો આ કોણે બનાવ્યો છે સરખો, આના ઘડવા વાળાને તો પરખો. આપણે આપણા દેહનો કુગદી વિચાર કરીને તોય પરમાત્માની અજાયબી સમજાય જાય, ગજબ કર્યો છે, ગજબ કર્યો છે. સાંભળાની આંખ ભાળે, ચામડાના કાન સાંભળે, એમાં કોણ જાણ હું મેલ દીધું. ચામડાનો શિયાર આંગળનો પટ્ટો જીભનો, ખારું તીખું મોળું ગળ્યું દૂરું બધી એને ખબર પડે, પડખે ગલોફાનું સાંભળું છે ઉપર તાળવાનું એને ખબર પડે. હે વેપારી ને ઘી વેસવા જાઉં, બહેણીને ઢાંકણું ઉગાડીને જો એક ના લીલવણી આઈ કલાસ છે, વાંધો નથી, સારું છે. પછી જરાક સૂંઘે તોય સંતોષ નો થાય, આંખે જોયું નાકે હું ગયું તોય સંતોષ નો થયો. પણ
આંગળી ભરાવીને આમ જીભ માથે મૂક્યું, ના બહુ સારું બહુ સારું, ઘીકા સ્વાદ સીભા જાણે ઓલ ક્યાં કહેવે, ખારા મીઠા અપકા સુક્યા બોધ સોરાસી માઈ ફેરે ગા ફેરા. તા પટાને વરી ખાળા મોળાની ખબર પડે, નાકમાં કોણ જાણે હું મૂક્યું એને સુગંધ દુર્ગંધની ખબર પડે, હાથ લેતી દેતી કરે અને કઈ કેવું ન પડે. આ હાથે માખ બેહે એટલે હાથ હબ્દેન ઉડાડી નાખે. તમારા હાથને કેવું પડે કે આ માખ બેઠી આને ઉડાડ ભાઈ, કેવું પડે. આંખને કેવું પડે તમે તું જોતો, કાનને કેવું પડે કે હવે બાપુ બોલવાનું ચાલુ થયા સાંભળતો, કેવું પડે. જીભ આપણે કઈ બોલવું હોય તો જીભને કેવું કહો, શરૂઆત કરી તો તમે બાજવા જાવ અહીંયા જીભને કયો છો કે હવે ચાલુ કર. એ તો ઘેરેથી નીકળો ત્યાં બડબડાટ ચાલુ હોય, ત્યાં જાવ એટલે મોઢું ખુલી જાય ઓટોમેટિક. હે આ બધું ઓટોમેટિક નથી. હે દેહનો ખાલી વિચાર કરો, દેહનો વિચાર કરો. વળી જે રીતે ખોરાક ખાવ એ રીતે દેહની પૃષ્ટિ થાય. બાપ દીકરો એક આરે ખાતા હોય ને એક જ થાળીમાં જમતા હોય, પણ દીકરો ખોરાક ખાઈને મોટો થાય ને બાપનો પોઈન્ટ આવે એટલે બાપ અટકી જાય, પછી બાપ અધીર ન થાય. નગર ખાધા કરે ને વિધા કરે સ્લેબ કેટલાક ઊંસા લઈ જવા. હે કુદરતની અજાયબી નથી લાગતી તમને? હે ખાતરનો નાખો પાણીનો પાવ ને આ ભીસા વૈધા કરે. બધો એક એક અંગનો વિચાર કરો. અને માલિકો મન બુદ્ધિ ચિત્તને અહંકાર શ્યાર અંતસ્કરણો માં તો તમને કહું કેવા કેવા પ્લાનો થાય છે. અજાયબી તમે આપણા દેહનો વિચાર કરીતા કુદરતની અજાયબી સમજાય એમ છે કે અપરંપાર ધણીએ બેડલી બનાવી, સર્વની શાન ને ભાન જુદી, ધન્ય છે આ કારીગર ઘડવા વાળાને કાંઈને કેવી કરી છે એલા ખૂબી. કોઈના કળવામાં ન આવે રે વલી કહે એની કારીગરી. મનુષ્ય આ પૃથ્વી ઉપર કેટલા અજબ હોય છે, જે હોય તે શ્યાર અજબ હોય કે કઈ ઓછા હોય જે હોય તે, પણ શ્યાર અજબ માણાને ભેળા કરો કોઈનો શેરો મોરો એક નહીં. એની પાસે બીબા કેટલા, એની પાસે બીબા કેટલા, શેરો મેરો કોઈનો એક ન મળે. કમાલ નથી કરી નાખે. અને બધાની પ્રકૃતિ જુદી, કોઈ જળ પ્રકૃતિને કોઈ કોમળ પ્રકૃતિને કોઈ સામાન્યને કોઈ તીખોને કોઈ ખાટોને. હે બધાના સ્વભાવ જુદા જુદા છે, બધાની પ્રકૃતિ જુદી જુદી છે. અને જેવું કર્મ એવી એની પ્રકૃતિ બનાવી હોય, તમે ગમે એમ કરો ને એવી એની પ્રકૃતિ બનાવી. પણ વાત એટલી છે કે ગમે એવી પ્રકૃતિ ને ગમે એવો મનુષ્યના દેહનો ઘાટ ઘડ્યો પણ એમાં ત્રણ લોકનો નાથ બેઠો છે, અને એને ઓળખવાની માટેનો અધિકાર મનુષ્યને કુદરતે આપ્યો છે. આ અધિકાર ભૂલાઈ ન જાય સંતો એમ જાગવાનું કહે છે. આ અધિકાર ભૂલાઈ ન જાય એમ જાગવાનું કહે છે. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, એલા આવો મળ્યો મનુષ્યનો અવતાર ને અંતે અસુરો અલોપ મેં જાવે. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, સૂરજ ઉગ્યો હોય પણ તમે ન જાગો તો દેખાય, જાગે એને દેખાય ને. હે અને જાગ્યા પછી એ જે ઘરમાંથી બારો નીકળે ને એને સૂરજ દેખાય, એને દેખાય. તો આપણા ઘટની અંદર ચૈતનરૂપી સૂરજ જન્મ તમારો દેહ નો થયો ત્યાંથી ઉગ્યો છે, પણ જાગ્યા જાગી નહીં ત્યાં સુધી દેખાય નહીં. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, જાગ્યા વિના આત્મપદ પ્રાપ્ત થતું નથી. એટલે મહાપુરુષો ઢોલ વગાડી વગાડીને કહે છે કે જાગો 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 જાગો, આ બંધનમાંથી આ ઊંઘમાંથી મુક્ત થાઓ. આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે, આયુગ સહી ન જાનાતી તસ્મા જાગરોહી જાગરોહી જાગરોહી. આશાયામ બધ્યતે, આશાના પાસથી જીવ બંધાય છે અને આશા પૂર્ણ કરવાને માટે કર્મ કરે છે, અને કર્મ કરવામાં પાપ કે પુણ્ય વિચારવા મનુષ્ય ઊભો રહેતો. એકબીજાને દેખા દેખીએ એણે બંગલા બનાવ્યા તો હું જડ બનાવી લઉં, એણે આટલું હાસુ ખોટું કરી નાખ્યું તો હું કરી નાખું, લઈ લ્યો ને લોન ને પછી ન ભરે ત્યાં સરકાર માં જ નાખે. હે એકે ખોટું કર્યો તો કે હું ખોટું કરું. આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે,
આશા પૂરી કરવાને માટે ન કરવાનું ખોટું કર્મ કરે છે અને એ કર્મના પાસથી જીવ બંધાય છે. બંધન શેનું છે? કર્મનું છે. શેનું છે? કર્મનું બંધન છે. કર્મણાન પરિબધ્યતે આયુષ્યન જાનાતિ તસ્માત જાગ્રોહી જાગ્રોહી. એમાં આયુષ્ય કેમ વીતી જાય એ ખબર રહેતું નથી, આશાનો કોઈ છેડાતો નથી, આશાનો કોઈ છેડાતો નથી. હે, એક પછી એક આશાઓ વધતી જાય વધતી જાય વધતી જાય. પેલી ચૂંટણીમાં સભ્ય થયો કે આજકાલ સરપંચ થાવો છે, સરપંચ થયો તો આજકાલ કે તાલુકા પ્રમુખ થવું છે, પછી કે ધારાસભ્ય થવું છે, પછી કે મુખ્યમંત્રી થવું છે. આમને આશાઓ વધતી જાય. આ તો એક જ વાત કરી, આવું ઘણું થવું છે, આવું ઘણું થવું છે અને ઘણું કરવું છે. જિંદગી છોટીને મમતા છે બહુ મોટી, જિંદગી નાની છે અને મમતા બહુ મોટી છે. આવા આશાઓના પાસથી જીવ બંધાય છે. પણ કુદરતે તને જે હક આપ્યો છે અને જેને માટે મનુષ્યનો અવતાર આપ્યો છે, કંઈક નિરાંતના શ્વાસ લઈને એનું ભજન કરીને તારું તો કલ્યાણ કરે, તારું તો કલ્યાણ કરે. હે, જો આમાં ન જાગ્યો, ન જોયું, ન વિચાર્યું તો તારા અમૂલ્ય શ્વાસારૂપી રત્ન સોર લૂંટી જાય છે. વિચારજીએ, જાગી જા ન કરા, હમણાં તારા રત્ન બધા લૂંટી જાય ને તને નમૂડિયો કરશે. કામુ ક્રોધુ લોભુ મોહુ દેહ ટિસંધી તસ્કરા જ્ઞાન રત્ન પહરાય તસ્માત જાગ્રોહી જાગ્રોહી. કામ ક્રોધ લોભ મોહ આ ચોર આપણા શ્વાસારૂપી અમૂલ્ય રત્નને લૂંટી જાય છે. કાં આપણા શ્વાસા કામમાં વ્યતીત થતા હોય, કાં ક્રોધમાં, કાં લોભમાં, કાં કલ્પનામાં, કાં મેરી તેરીમાં, કાં પંચાયત કરવામાં, આવડા ચોર આપણા શ્વાસારૂપી રત્નને લૂંટી જાય છે. અને એકેય શ્વાસો ઈશ્વરનું નામ લઈને જમા ન કર્યો તો પછી તું પછી કમાણી વગરનો ખાય છું હું. આ જન્મે આપને સારા મા બાપ મળ્યા, બરાબર, સારું કુટુંબ મળ્યું, સારું ગામ રહેવા મળ્યું, ધન સંપત્તિ હારા મળ્યા, સગાવાલા હારા મળ્યા, હેતુ મિત્રો હારા મળ્યા, દીકરા વહુ હારા મળ્યા, એ આપણું કંઈક પૂરવનું પુણ્ય છે. એટલે આ બધું સારું મળ્યું, આટલે આ બધું સારું મળ્યું, નકર તમે ગોધરિયાની જેમ કપા ઉતારતા હોત. આ કંઈક પુણ્ય છે, વિચાર કરી લેજો, આ કંઈક પુણ્ય છે. એટલે આ બધું સારું મળ્યું. હવે પાછી નહીં કમાઈ કરો તો પુણ્ય કરીને અમરાપુર પામ્યો અંતે સોરાશી માહી, તો કંઈક કમાણી કરી લે. તો સારામાં સારી મનુષ્ય જીવનની અંદર કમાણી હોય તો સંતોના ઋષિ મુનિઓના વેદશાસ્ત્રોના મત પ્રમાણે મનુષ્ય જીવનની સારી કમાણી ઈશ્વર ભજન. મનુષ્ય જીવનની સારી કમાણી ઈશ્વર ભજન, એથી કોઈ સારી કમાણી નહીં હો ભાઈ, કોઈ સારી કમાણી નહીં. કામુ ક્રોધુ લોભુ મોહુ દેહ તિસંધી તસ્કરા જ્ઞાન રત્ન પહરાય તસ્માત જાગ્રોહી જાગ્રોહી. એ જાગો ભાઈઓ, આવડા સોર તમારા શ્વાસારૂપી રત્નને લૂંટી જાય છે. આને લૂંટવા દિયોમાં ઓલા ચોર તો કદાચ ઘર જડે ને ઘરમાં તેજુરી જડે તો લૂંટે, અને આવડા ધારા ઘરમાં જ જૈનમાં ઘરમાં ઘરમાં રહીએ, એ બહુ વિચારવા જેવું છે. અને કાયમ લૂંટે છે તો આપણે એને સાપાણી પાયા કરીએ છીએ. આપણું ઘર લૂંટે ને આપણે એને સાપાણી પાઈ, એ આપણને ખબરય નથી, એ આપણને ખબરય નથી, ખબરય નથી. માટે કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. ઐશ્વર્ય સ્વપ્ન સંકાશમ યૌવન કુસુમોપમ ક્ષણિકમ ચલિતમ આયુષ્ય તસ્માત જાગ્રોહી જાગ્રોહી જાગ્રોહી. ઐશ્વર્ય સ્વપ્ન સંકાશમ, ઐશ્વર્ય એટલે જેને તને ધન સંપત્તિ મળી છે ને એ સુખ સપના જેવું માનજે, ભલે પછી થોડુંક મોટું સપનું હોય પણ એ સપનું જ કહેવાય. રાવણને એવડું સુખ મળ્યું એ થોડુંક મોટું સપનું હતું પણ રહ્યું, કાંઈ રહ્યું. અને રાવણને એ ખબર પડી ગઈ છેલ્લે છેલ્લે, તો જ્યારે છેલ્લા ડસકાના શ્વાસ લેતો હતો ને, એટલે રામચંદ્રજીએ લક્ષ્મણને કીધું કે ઓલો વિદ્વાન માણા છે ને એની પાસે કંઈક બે સમજણની વાતો સાંભળી આવો ને. લક્ષ્મણ કે ભાઈ તમે ખરા છો,
હવે એની પાસે હું સમજણની વાતો હોય ને ઓલી હું વિદ્વાન માણા તો જ તમારે કાંઈ મારવો પડે ને કે નાના પણ હું કહું એમ કરીને વિદ્વાન માણા છે. આપણે મધમાખીની જેમ ગમીયાથી ગુણ લેવાય, આપણે ગમીયાથી ગુણ લેવા એટલે લક્ષ્મણજી ગયા, જઈને રાવણના માથા પાસે ઊભા રહ્યા એટલે રાવણ મોઢું ફેરવી ગયું, લક્ષ્મણજીથી આમ મોઢું ફેરવી ગયું, મોઢું બગાડી. એટલે લક્ષ્મણજી આવ્યા, રામચંદ્રજી કે કેમ ભાઈ, કે ભગવાન સિંદ્રી બળી ગઈ પણ વળ નથી ગયો, હવે હું ગયો તો મારે સામુય ન જોયું, મોઢું ફેરવી ગયો, એ મને શું શિખામણની બે વાતો સમજાવે. એમ નથી, આપણે જ્ઞાન લેવું હોય તો દાસ બનવું પડે. તમે ક્યાં ઊભા રહ્યા કે માથા પાસે નહીં પગ પાસે ઊભા રહ્યો અને પ્રણામ કરો, જરૂર કંઈક કહે પણ તમે જાઓ. આપણે ઉપદેશ લેવો હોય તો નમવું પડે, ઉપદેશ લેવો હોય તો નમવું પડે. તમારે પાણીનો ડોલ ભર્યો હોય તો નળ હેઠે મેલાય કે નળ ઉપર, ઉપર મેલો જ ભરાય, તે જાજા ઉપર મળીને બેઠા છે, જાજા ઉપર ડોલ ઉમેલીને બેઠા, નીચે મેલે તો જ ભરાય. હે, લક્ષ્મણજી પાછા ગયા ને રાવણના પગે જરાક હાથ અડાડીને આમ હાથ જોડ્યા, કહો લક્ષ્મણજી આવ્યા, કે આ તમે વિદ્વાન માણા છો ને મારા મોટા ભાઈએ મોકલ્યો, કંઈક બે સમજણની વાતો કયો છેલ્લે છેલ્લે. કે લક્ષ્મણજી સમજણની વાત તો હું કહું, જે સારું કામ કરવાનો વિચાર આવે એમાં જરાય વિલંબ ન કરવો, તરત કરવું, અને ખરાબ કામ કરવાનો વિચાર આવે એને માટે મુદત નાખવી. જો મેં સારા કામના વિચાર કર્યા હતા, મારે સમુદ્ર મીઠો કરવો હતો, સ્વર્ગની સીડી બનાવવી હતી, એવા ઘણા ઘણા મારા પ્લાનો હતા, એમાંથી એકાદું મેં કર્યું હોત ને તોય મારું નામ જગતમાં રહી જાત, પણ એ મેં ન કર્યું. અને મારી બેન સુરપણખા પાસે વાત સાંભળી કે દંડકીય વનની અંદર બે રાજકુમારો ને એની સાથે એક અતિ સુંદર સ્ત્રી છે, એવી મારી બેને વાત કરી, તરત મેં સીતા હરણનું આયોજન કર્યું ને ભગવતી સીતાનું મેં હરણ કર્યું, તો અટાણે મારી વાહે દીવો કરે એવું કોઈ રહ્યું નથી. એટલે સારું કામ કરવામાં જરાય વિલંબ ન કરવો ને ખરાબ કામ કોઈ દી કરવું નહીં. રાવણ કે આ આપણી શિખામણ, આ આપણી શિખામણ. એટલે ઐશ્વર્ય ગમે એવડું હોય, સંપત્તિ ગમે એવડી હોય, પણ સપના જેવી છે, સપના જેવી છે. ઐશ્વર્ય સપન સંકાશમ યૌવન કુસુમોપમ, યુવાની ખીલેલા ફૂલની કળી જેવી છે, ખીલેલા ફૂલને કળીને કરમાઈ જતા કેટલી વાર, જુવાનીને વહી જતા કેટલી વાર, કઈ વહી ગઈ આપને ખબર રહી, કાલે સડા પહેરીને બજારમાં આટું મારતા હતા ને આ માથે ધોળા આવી ગયા, જુવાની કેમ વહી ગઈ ખબર ન પડી, હારી સાનમુન સાનમુની વહી ગઈ, આ ગઢ પણ ક્યાંથી સાનમુનું આવ્યું, હળાકા મીંડા આવવા ને દુખવા મીંડું તો એ ખબર પડી, ખરું અહીં દુખે ને અહીં દુખે ને, આ ગઢ પણ આવ્યું ક્યાંથી, સવારના પોરમાં કેડેથી વાંકા વળી ગયેલા એક ડોહીમાં બજારમાં આમ લાકડી લઈને આવેલા જાય, નાના નાના છોકરા ભણવા જાય એને ખબર નહીં કે માણા કેડેથી આમ વાંકા વળી જતા, અહીશિયાર છોકરાનું કે માં બજારમાં કંઈક ગોતે છે, કે માં કાંઈ પડી ગયું તમે વાંકા વાંકા શું ગોતો છો, ડોશીમાં બહુ વિવેકી હતા, કે બટા મારે તમારા જેવી બાલ્ય હોય ને જુવાની હતી ક્યાં વહી ગઈ ગોતું, પણ હવે જડતી નથી, નકર હું તમારી જેમ ઠેકડા જ મારતી હતી, પણ હવે એ બે બાલ્ય હોય ને યુવાની બે ખોવાઈ ગઈ, ક્યાં વહી ગઈ એની મને કાંઈ ખબર રહી નથી, ગોતું છું પણ હવે જડતી નથી. એટલે તમે ધ્યાન રાખજો, તમે ધ્યાન રાખજો, નકર આ કેમ ખોવાઈ જાય ને એ કાંઈ ખબર પડતી નથી, ઘડીવારની અંદર જોવાની હોય. યૌવન કુસુમોપમ ક્ષણિકમ ચલિતમ આયુષ્ય, ક્ષણિક અને ચલિત આયુષ્ય છે, આયુષ્યને પૂર્ણ થઈ જતા જરાય વાર લાગતી, માટે કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. હું કહું કોઈનું આરોગ્ય સારું હોય અને 105 વર્ષ જીવી જાય, પણ ભજન વિના 110 વર્ષ જીવે તો એ કામનું હું આલો એ સમજાવો, જાજા કર્મ બાંધવાના, જાજો જીવીને જાજો આડે આડ થવું અને જાજા કર્મના કર્મ બાંધવાના, હે તો ભલે થોડું જીવે
પણ જે કાંઈક ભજનની કમાણી કરી જાય ને તો જીવાય બરોબર છે. તમે જેને જગતગુરુ શંકરાચાર્ય કહો, આપણા ભારત દેશની ભૂમિ ઉપર ચાર આચાર્યો થયા, માધવાચાર્ય, વલ્ભાચાર્ય, શંકરાચાર્ય અને ચોથા કેવા, ચાર આચાર્યો થયા, વલ્ભાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, ચાર આચાર્યો થયા. માં શંકરાચાર્ય જે ભગવાન શિવનો અવતાર કહેવાતા હતા, પણ ફક્ત 30 વર્ષની ઉંમર જ ઉંમરે દેહ છોડી દીધો અને જગતગુરુનું બિરદ લઈને ગયા. 30 વર્ષની ઉંમરે થોડું જીવા જાજુ જીવા એ અગત્યની બાબત નથી, કેવું જીવા, કેવી રીતે જીવા. તો જાજુ જીવે તો જાજા કર્મ બંધાય છે, ભલે થોડું જીવે પણ ભજનની કમાણી કરી લે ને તો થોડું જીવા તો એ જાજુ જીવા બરોબર છે, જાજુ જીવા બરોબર છે. ક્ષણિકમ ચલિતમ આયુષ્ય તસ્માત જાગરોહી, જાગરો માટે કોઈ જાગો, માટે કોઈ જાગો, માટે કોઈ જાગો. વારંવાર મહાપુરુષો આવા રામ ઢોલ વગાડી અને આપને વારે વારે ચેતવે છે કે જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાળે તો મહાદુઃખમ તસ્માત જાગરોહી જાગરોહી જાગરોહી. જન્મનું ઘણું બધું દુઃખ છે, કારણ કે જઠરાગ્નિમાં તને જુગતીથી રાખ્યો, નવ માસ નિર્ધાર, સ્તુતિ કીધી અલબેલાની, ત્યારે બહાર ધર્યો અવતાર, ત્યાં પાછો મોયો માયામાં. જન્મનું ઘણું બધું દુઃખ છે, જઠરાગ્નિમાં જીવને ઘણા દુઃખો ભોગવવા પડે છે. આવો આવો જન્મનું ઘણું બધું દુઃખ, જન્મા પછી બાલ્ય વયની અંદર માતા રાખે એમ જ આપણે રહેવાનું. બાલાપનમે પરાધીન રહીને માતા ગોદ જ ધારી, સુખ દુઃખ વ્યાપે તનમે પણ વચન શકું ન ઉચ્ચારી. બાલ્ય વયમાં કાંઈ દુઃખ થાય તો બાળક બોલે, આપણે જન્માન કરવાનું. હે છોકરું આખી રાત રોયું એટલે બાઈ લઈને કોઈક વ્રડોહીમાં પાસે ગઈ કે માં આ છોકરો આખી રાત રોયો, આને શું થયું છે, કે આ ક્યાં ટાંગા લાંબા જ કરે, આને વધરાવળ છે, કે તેનમાં શું કરાય, કે એને ટાઢા દેવા પડે એટલે ડામ દેવા પડે, ડૂટી પાસે હરિયો ધગાવીને ડામ દે તો છોકરો કંઈ બોલે. છોકરો એમ કહે કે ભાઈ મને વધરાવળ નથી, મસર કઈડ્યાને રોયો છો, બોલી હગે. બાલાપન મેં પરાધીન રહીને માતા ગોદ જ ધારી, સુખ દુઃખ વ્યાપે તનમે પણ વસન શકું ન ઉસારી. પ્રભુ તેરો નામ સુખકારી, સબ દુનિયા પરમ દુખારી, પ્રભુ એક નામ તેરો સુખકારી. પછી જૌવન મેં કામ સંતાપે એસી બંધનકારી, બાલ વસો કે પાલન પોષણ મેં પરઘર દાસ ભિખારી. યુવાનીની અંદર ગ્રસ્તી થઈ, બાળબસાના પાલન પોષણને માટે કંઈ કરવું પડ્યું નહીં, ક્યાંનો ક્યાં ગયો. હે દેશ તજીને વિદેશ આવ્યો, ધન કમાવા તજી કુટુંબ પરિવાર, ધન કમાવાને કારણ બંદા ભટકે ઠામો ઠામ, એકા ડબરી ભરવાને માટે કેટલાય પ્રયાસો કરવા પડે. એ બધું ઠાને મકાને કરતો રહીએ ત્યાં ગઠ પણ આંબી જાય. જૌવન મેં કામ સંતાપે એસી બંધનકારી, બાલ બસો કે પાલન પોષણ મેં પરઘર દાસ ભિખારી. ત્યાં વૃદ્ધાવસ્થા આવી ગઈ, વૃદ્ધાપન મેં રોગ સંતાપે, બધું હમું નમું કરી રહ્યો, ખવાય પીવાય એવું થયું, ત્યાં તો બ્રિટિશના ખાંભા લાગી ગયા. ડોક્ટર કે હવે ગળામણ બંધ, કે પણ માન મેળ ઉતરો કે બધું હાસો. હવે નહોતું મળતું તેથી ખવાય એમ હતું, ખવાય એમ થયું તો હાથે ઓમ બંધ થયો. હવે આમાં તમે કેરો કેમ કેમ કરો,
હાવ ગળાવ કે બિલકુલ નહીં, જીવતું રહેવું હોય તો ગળામણ હાવ નહીં, તેલવાળું નહીં, બાફેલી ભાજી ખાઈજો, રોટલાને તો કોરો કટ રાખજો, સોપડતા નહીં, બીપી તમારે હાઈ આવે, લ્યો બધું લાગી ગયું ને. હે વૃદ્ધાપન મેં રોગ સંતાપે કાયા નિર્બલ હારી, બ્રહ્માનંદ તેરા ભજન વિનાનો ભવજલ તરવો અતિ ભારી, સબ દુનિયા પરમ દુખારી, પ્રભુ એક નામ તેરો સુખકારી. જન્મ દુઃખમ જરા નામ ગટપણનું દુઃખ, જાયા દુઃખમ પુનઃ પુનઃ ઘરવાળીનું ઘડિયન ઘડીએ દુઃખ. હારો મળ્યો હોય તો ઠીક, નગર ઘડિયન ઘડીએ હળાકા આવ્યા કરે, ઘડિયન ઘડીએ ગોકા માર્યા કરે. ભોજા બાપાએ કાંઈ એમનેમ ગાયું હોય છે, મૂર્ખે નાર કપાયર જા આણી એનો ગળ થયું દૂળ ધાણી, ખરે બોપાઈ રસોઈ પકાવે ને રોંઢે જાતી પાણી, છોકરાને મારી મારીને હુવરાવે ને સીટિયા લે તાણી તાણી. એ ઘરવાળીનું ઘડીએ ને ઘડીએ દુઃખ, આ લાવી દીધું ને આ ન્યો લાવી દીધું ને ટાણે તેમ કાંઈ કરી ન દો ને ફલાણું ઢીકડું. અરે પણ પુગાણું હોય એમ થાય ભાઈ, એ ગમે એમ કરો, લ્યો એનું શું કરો તમે. જાયા દુઃખમ પુનઃ પુનઃ, અંતકાળે તો મહાદુઃખમ, જ્યારે આ ક્ષણભંગુર દેહ છોડવાનો હોય ત્યારે હજારો વિષયની વેદના થાય છે, મનની કોઈ સ્થિતિ રહેતી નથી, ત્યારે તો અંતકાળે મહાદુઃખમ. માટે કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો, આ બધા દુઃખમાંથી મુક્ત થવાનું સાધન હોય તો એનું નામ છે એનું. માટે કોઈ જાગો, કોઈ જાગો, જાગ્યા વિનાનો જીવ આવી પદવી કેમ કરીને પાવે, જાગ્યો નહીં તો આત્મપદને કેમ રીતે પામી શકે. મહાપુરુષો મનુષ્ય દેહ કરી આ પદને પામીને જગતમાં લેર લૂંટી ગયા, આનંદ કરી ગયા, અને એ આનંદના ઘરમાં કેટલાયને બિહારી દીધા કે આમાં કોઈ દી શોક આવવા પાણું નહીં, સુખ રે દુઃખની હવે નો આવે, એડકી પાનબાઈ વ્યાપે નહીં કામને ક્રોધ. ગંગા સતી એમ બોલ્યા, ભાંગી મારા દિલની ભ્રાંત, હવે મેરું ડગે ને તોય મન નો ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી નો જાય, આશે હરિજનોના પ્રમાણ. આનંદના ઘરમાં મહાપુરુષોએ જે એને ચરણી ગયા અને બિહારી દીધા, નિજાનંદમાં ડોલતા કરી દીધા, ડોલતા કરી દીધા. જગ્યા વિના જીવ પદવી ક્યું કરી પાવે, મળ્યો મનુષ્ય અવતાર પણ અસુરો અંતે અલોપ મેં જાવે, મનુષ્ય અવતાર મળ્યો પણ અંતે સ્વરાજીના ચક્રમાં આયેલો જાય છે, અંતે અલોપ મેં જાવે. ગગનમંડળ કી ભીતરે ભરી છે હીરલા ખાણ, ગગનમંડળમાં હીરાની ખાણ ભરી છે. એલા આમાં હીરાની ખાણ હોય તો આપણે કેટલાય મડદા બાળી નાખ્યા, ક્યાંય ખાણ નીકળી રહીને ડૉક્ટરોને ઓપરેશન કરતા કોઈને ખાણે હાથે આવીને આમાં ખાણે હિસીએ ખરેખર, આ સંતો ગાય છે તો. અને કબીર સાહેબ જેવાએ ગાયું કે મનુષ્ય દેહ મહાપદાર્થ એ પારસની ખાણી, કહે કબીર સુનોભાઈ સાધુ આ વાતને કોઈ સંત વિરલા હોય જાણી. મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસની ખાણી, આમાં એવી ખાણે હિસીએ આપણે તો કોઈ દી જોઈ નહીં. ખરેખર ખાણ છે, ખજાનો છે, હૃદયમાં જો સુપાઈ જો તપાસીને સુપાયેલો ખજાનો છે, તું લઈ લે એનો લાવ, એનો ભેદ ન્યારો છે, એનો લાવ તું લઈ લે. તો કયો ખજાનો, કે મનુષ્ય જીવનના જેટલા શ્વાસ છે ને એ રત્નો જ છે, એક અમૂલ્ય રત્નો છે, આ રત્નનો ઢગલો પીડ્યો છે, આમાંથી તમારાથી જેટલા લેવાય એટલા લઈ લ્યો, એનું નામ લઈને જેટલા શ્વાસા મૂકો એ તમારી મૂડી જમા થઈ, અને નામ વિનાના જે શ્વાસા ગયા એ કાળના મુખમાં ઝડપાઈ ગયા, એ આપણી મૂડી જૂટવાઈ ગઈ, એ આપણી મૂડી જૂટવાઈ ગઈ, પછી એમાં કાંઈ આય થતું નથી. ગગનમંડળ કી ભીતરે ભરી છે હીરલા ખાણ, હે મૂર્ખ માયાની મોહજાળમાં હું રહ્યો છો લલસાઈ. તું જેને માટે ધોળા કરે છે એ તો બધું ખોટું છે, એ તો ઝાંઝવાનું જળ છે, એમાં કોઈને તરસી પાણી નથી, તારી સિપાઈ ભાઈ, હે તારી સિપાઈ, એ તો ઝાંઝવાનું જળ છે, એ પીવાને માટે કોઈ કેટલાય હરણા દોડ્યા પણ કોઈને તરસી પાણી નથી. એમ
આ માયાના સુખને માટે સૌ કોઈ વલખા મારે છે, પણ એમાં કોઈને સંતોષ થયો નથી, કોઈને સંતોષ નથી થયો. સંતોષ તો એના નામમાં છે, શાંતિ તો એના નામમાં છે, આનંદ તો એના નામમાં છે, બાકી ક્યાંય ન મળે, ક્યાંય ન મળે. શાંતિ, આનંદ અને સુખ એ ખરેખર ગુણ પરમાત્માનો છે. એ સિવાય આપણે મેળવવાને માટે મથી આપણો દાખલો જ ખોટો છે. આપણો તમે આંબા સિવાય કેરીની ઈચ્છા કરો ક્યાંથી મળે? કે પણ આ ઝાડના પાંદ આંબા જેવા છે, ભલે આંબા જેવા હોય પણ એમાં કેરી નહીં આવે. ભાઈ, કેરી તો આંબા સિવાય આવે જ નહીં, આવે એમ. સુખ ને શાંતિ એના ભજન વિના ન મળે એટલે ન જ મળે. એને માટે એ જોઈએ છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી, નથી અને નથી. મૂરખ માયાની મોહજાળમાં સુર યોશો લલસાય, ખંજરી વાગી રે અહો ખંડમાય. આ પરમાત્માનું નાદ બ્રહ્મરૂપ તારામાં ગાજી રહ્યું છે, એને ઓળખી લે. જો જાગ્યો હો તો જાગ્યા હો તો કરો બ્રહ્મંડ કી વાત, બ્રહ્મંડ મેં કોન રા વાસા. જરા અંતર ખડકી ખોલ, નિરંતર નિર્ભય કરવાસા. શામદાસ કોઈ સંત વિવેકી વણજ કરે વેપાર, રાજદાસની વિનંતી સદગુરુ સદા રહેજો સંગાત. જાગીને જુઓ તો કરો બ્રહ્મંડ કી વાત, તમારા ઘટ બ્રહ્માંડમાં કેનો વાસો વસી રહ્યો છે, કોણ હોકારા દઈ રહ્યો છે, આ બોલવા વાળો કોણ છે, હે આ બોલવા વાળો કોણ છે, શબ્દ અવાજ કોણ કરી રહ્યો છે, એનો કોક દીધો વિચાર કરીએ. કે તો બોલનહાર બીજો નથી પરમેશ્વર, પોતે અજ્ઞાની જન આંધળો એને આગો આગો જઈને ગોતે, બોલવા વાળો પરમાત્મા પોતે છે. શબ્દ અવાજ ઈશ્વર સિવાય કોઈ કરી શકતો નથી, બોલે એ બીજો નથી પરમેશ્વર છે, પોતે અજ્ઞાની જન આંધળો એને આગો આગો જઈને, આંધળો અજ્ઞાની ક્યાંનો ક્યાં એને ગોતવા જાય છે. છે પોતામાં ગોતે બાયર જડે ક્યાંથી, છે પોતામાં ગોતે બાયર જડે ક્યાંથી. ગગનમંડળ કી ભીતરે જાગીને જુઓ તો કરો બ્રહ્મંડ કી વાત, બ્રહ્મંડ મેં કોન રાવાસા. જરા અંતર ખડકી ખોલ, નિરંતર નિર્ભય કરવાસા. અંતરદ્રષ્ટિ કરીને જે નિરંતર સ્વરૂપ તારામાં રમણ કરી રહ્યું છે, એ સ્વરૂપમાં મનથી સ્થાય થઈ જા, સ્થિર થઈ જા. એ સ્વરૂપમાં મનથી સ્થિર થઈ જા તો તને આનંદ પ્રાપ્ત થાય, તો તને નિજાનંદ પ્રાપ્ત થાય. આનંદ તો હું નિજાનંદ મળશે, પણ એમાં સ્થિર થા તો. કરો બ્રહ્મંડ કી વાત, બ્રહ્મંડ મેં કોન રા વાસા. જરા અંતર ખડકી ખોલ, નિરંતર નિર્ભય કરવાસા. નિરંતર નિર્ભય પદમાં મનથી સ્થિર થઈ જા. આમાં જે સ્થિર થયા શામદાસ કે એ વિવેકી પુરુષો કહેવાય. આ મનુષ્ય જીવનની અંદર વિવેકી પુરુષો એને કહેવાય કે જે નિરંજન બ્રહ્મ આત્મ સ્વરૂપની અંદર મનથી સ્થિર થયા, એનેથી વિવેકી જગતમાં કોઈ મોટો નહીં. ઈ વિવેકીની તો કેવડી મોટી, કેવડો મોટો મહિમા ગંગા સતી એ ગાયો કે આવા વચન વિવેકી જે નર નારી પાનભાઈ, એને બ્રહ્મા જેવાય લાગે ભાઈ, હે એને બ્રહ્માદિક લાગે છે ભાઈ જે વસનના વિવેકી છે. એ જથારથ વસનની શાન જેણે જાણી, અને અહમભાવ આવે નહીં કોઈ દી મનની માય. આવડો મોટો વસન વિવેકી પુરુષોનો મહિમા ગંગા સતીબાઈએ ગાયો, તે આને વિવેકી કહેવાય, આને ડાયા કહેવાય. બાકી સંસાર વ્યવહારમાં તો ઘણાય વિવેકી છે, એ તો વ્યવહાર પૂરતા વિવેકી છે. વસનના વિવેક વગર મનુષ્ય જીવનની કળા ખીલતી જ નથી. જે વસનના વિવેકી બન્યા એને મનુષ્ય જીવનની કળા ખીલે છે, અને એ માનવમાંથી દેવ બને છે, અને મોક્ષ અધિકારી ઈવડો એ બને છે, એ બને છે. તો આને વિવેકી કહેવાય છે. શામદાસ કે એ તો સંત વિવેકી, જે વણજ કરે વેપાર, જેણે આ વસ્તુની ખોજ કરી છે, ખાણે આયત કરી છે, એ મહાપુરુષો એ હાચા હીરાનો વેપાર કરે છે, એ હાચા રત્નનો વેપાર કરે છે.
જીવણ બાપાએ ગાયું કે હરિજનની આટડીએ હાસા હીરા ઓરજો જેથી આવે તમને બુદ્ધિ હારી. એવા મહાપુરુષોની આટડીએ જઈને શબ્દરૂપી હાસા હીરાની ઓરગત કરો ને તમને હારી બુદ્ધિ આવે. હરિજનની આટડીએ હાસા હિરલાને ઓરજો જેથી આવે બુદ્ધિ સારી. વણજે આવ્યો છો એલા વેપારી, વણજે આવ્યો છો વેપારી, પણ સોંગું જાણીને હાટું ન કરજે. વસ્તુ લઈજે જરાક વિચારી, હાવ હોંગું હોય એને ન લઈ લેજે. અલક મલકની વાતો થાવ મફતમાં મળે, પણ એને હું કરવી એ વાતોને? હે, એ તો તમે કાનમાં પૂંભળા ભરાવો તો એ જરાય ઘાલે એવા છે. એ તો હાવ મફતમાં મળે એવી વાતો છે. ગામની પંચાયત માટે કાંઈ કરવું પડે? અલક મલકની વાતો કરવી હોય તો એ તો જ્યાં જાવ ત્યાં સાંભળવા મળવાનું જ છે ને. હે, આ તો મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે હરિકથા સંતના સમાગમના બે શબ્દો સાંભળવા મળે. એટલે હોંગું જાણીને હાટું ન કરજે, વસ્તુને લઈજે વિચારી. હરિજનની આટડીએ હાસા હીરા ઓરજો એટલે બુદ્ધિ કાંઈક આવે તમને હારી. વણજે આવ્યો વેપારી, વેપારી દાસી જીવન ભીમને ચરણે, એક અલગ આશા છે મારે તારી. હે પરમાત્મા, તમારા ચરણની આશા છે, બીજું કાંઈ આ મનુષ્ય દેહ કરીને જોતું નથી. ને એનું શરણ મળે તો બીજું બાકી રહીએ હું, બીજું હું માગવાનું બાકી રહીએ? ભાઈ સાહેબ, કાંઈ રહીએ બાકી ન રહીએ. શામદાસ કે સંત વિવેકી, આની વણજ કરે વેપાર. મહાપુરુષો આ રત્નની વણજ કરે છે અને એની પરખ જિજ્ઞાસુઓને કરાવે છે. રાજદાસની વિનંતી સદગુરુ સંદારે જો સંગાત. રાજદાસ પેલા કે શામદાસ, પછી કે રાજદાસ, એટલે આપને એમ થાય કે આ બે જણા મળીને ભજન ગાયું હોય છે. શામદાસ કે સંત વિવેકી, હીરાની વણજ કરે વેપાર, રાજદાસની વિનંતી. પેલા શામદાસ હતો પણ આત્મપદની ઓળખાણ થઈ એટલે રાજા આત્માનો દાસ, સદગુરુનો દાસ બની ગયો, સદગુરુનો દાસ બની ગયો. રાજદાસની વિનંતી. સદગુરુ સદા રહેજો સંગાત, કાયમને માટે તમારો હથવારો રહે, તમારો સંગ રહે, એ જ અમારી હાચામાં હાસી કમાણી છે અને એ કમાણી જ મનુષ્ય જીવનની અંદર અમૂલ્ય છે. તો મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે આ મનુષ્ય જીવનની અંદર મહાઅજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જગાડનાર એવા સંતો મળે છે જે નામમાં જાગી ગયા. અને ભજનની કમાણી જેણે કરી લીધી એનો મનુષ્ય જન્મ બાપા સફળ થયો છે. એટલે વારંવાર મહાપુરુષો સંતો આપણને પ્રપંચને પડતા મૂકી એ પ્રભુ ભજન કરવાની બાપા શિખામણ આપે છે. એ શિખામણને હૃદયમાં ધારણ કરીએ ને કાંઈક થોડું કોઈ ઈશ્વર તરફ ધ્યાન દોરીએ ને તો આપણા જીવનની અંદર બધી રીતે સુખાકારી થાય, આનંદ થાય અને બધી રીતે આપણે જીવનમાં આનંદ વર્તાય. આનંદ મંગળ એની કૃપાથી થાય છે. મંગળરૂપ નામ જ એનું છે. એ મંગળરૂપ નામને ભજતા બધી રીતે આપણું મંગળ થાય છે. આપણું બધી રીતે અમંગળ હોય ને તોય મંગળ એના ભજનથી થાય. લ્યો ને ટૂંકી જ વાત, અમંગળ હોય મંગળ એના ભજનથી થાય છે. ભજન વગર અમંગળ મટવાનું નથી, મંગળ થવું નથી. જીવ દશા એ અમંગળ છે અને શિવ દશા એ મંગળ છે. ટૂંકી જ વાત, મંગળ કરવું હોય તો મંગળ નામ એનું, મંગળરૂપ એનું નામ છે. એ નામ ભજનથી જ અમંગળ મંગળ થાય છે અને જીવનમાં આનંદ લીલા લહેર થાય છે. એવી સમજણ રાખી અને પ્રભુ ભજનમાં બાપા ધ્યાન દેવું ને એ વાતને પકડી લેવી, આ સત્ય સનાતન આત્મધર્મની સિદ્ધિને સરળ સમજણ છે. સત્ય સનાતન આત્મધર્મની ભજન કરવું એ સિદ્ધિ અને સરળ સમજણ છે. આ એક સમજણ હૃદયે બેહી જાય એટલે જીવનમાં આનંદ, એક સમજણ હૃદયે બેહી ગઈ એટલે બધી રીતે આનંદને લીલા લહેર વર્તાઈ જાય. સદગુરુ દેવ કી જય. કિરણ આરતી ભજન ભરોસે દાસ, મનસા વાસા કર્મના
जब लग घट में श्वास, श्वास की कर समरनी, जपय जम पाजाप, परम तत्व नु ध्यान धरो, जय सोहमयापवाप। सोहम परो विपवन में बांधी मेर सुमेर, ब्रह्म गांठ हृदय धरी, इस विधमाला फेर। माला निज श्वास नी फेरे गे कोई दास, चौरासी बटके नहीं कटे कर्म की फांस। जय अखंड उगा राम जय ने जाधारी, प्रभु जय ने जाधारी, प्रीतम प्राण आधारा, प्रीतम प्राण आधारा, कृपा करी स्वभाव स्वामी चत्र भुजधारी, प्रभु चत्र भुजधारी, सरल स्वभाव स्वामी चत्र भुजधारी, प्रभु चत्र भुजधारी, ज्ञान वैराग विवेक विचार कर भारी, प्रभु जय ने जाधारी। पूर्णानंद पुरुषोत्तम पूर्ण उपकारी, प्रभु पूर्ण उपकारी, प्रपंच प्रेम प्रजानी, प्रपंच प्रेम प्रजानी, प्रीत करी भारी, प्रभु जय ने जाधारी। नित्य तुम्हारा सेवक सेवा ग्रहो मानी, प्रभु सेवा ग्रहो मानी, राखो तब राखो तम चरण मां, हरदम संभाली, प्रभु जय ने जाधारी। गत गंगा मड़ी आज गुरु पूजन धारे, प्रभु गुरु पूजन सर्वसंगे दास लाभो, सर्वसंगे दास लाभो, लेजो गारी, प्रभु जय ने जाधारी। उगमेश्वर नी करिए आरती सदा चरण मां देवा रे, उगमेश्वर नी करिए आरती,
યુગ પુરુષય લખયવતારી, યુગ પુરુષય લખયવતારી, દેવ દેવાધી દેવારે, દેવ દેવાધી દેવારે, ઉગમેશ્વરની કરીએ કરુણા સાગરે કરુણા કીધી, કરુણા સાગરે કરુણા કીધી, દીધા મોક્ષ પદ મેવારે, દીધા મોક્ષ પદ મેવારે, ઉગમેશ્વરની કરીએ જન્મો જન્મ સંગે રાખો, જન્મો જન્મ સંગે રાખો, વચન દીધા છે એવા રે, વચન દીધા છે એવા રે, ઉગમેશ્વરની કરીએ દયા, તમે ભૂલશો પણ હું નહીં ભૂલું, તમે ભૂલશો પણ હું નહીં ભૂલું, બોલ બોલ્યા છો એ વારે, બોલ બોલ્યા છો એ વારે, ઉગમેશ્વરની કરીએ દયા, આપી આશીષને વિદાય દીધી, આપી આશીષને વિદાય દીધી, ઉગા રામ ગુરુ દેવા, ઉગમેશ્વરની કરીએ આરતી સદા ચરણમાં રેવારે, ઉગમેશ્વરની કરીએ આરતી, લાભેશ્વર ભલા રામ સંગે, લાભેશ્વર ભલા રામ સંગે, સંગે દેવા રામ દેવારે, સંગે દેવા રામ દેવારે, ઉગમેશ્વરની કરીએ આરતી સદા ચરણમાં દેવારે, સર્વે મળીને કરી આરતી, સર્વે મળીને કરી આરતી, ઉગમ ચરણ મારે વારે, ઉગમ સ્વરૂપ મારે વારે, ઉગમેશ્વરની કરીએ દાસ જનથી ગુણ ગાય ઉગમના, દાસ જનથી ગુણ ગાય ઉગમના, નિજ નિજાનંદ લેવારે, નિજ નિજાન લેવારે, ઉગમેશ્વરની કરીએ આરતી સદા ચરણમાં રેવારે, ઉગમેશ્વરની કરીએ આરતી. સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય, સોનલ માતની જય, પૂંજલ પીરની જય, અરજીવન દાદાની, લાભેશ્વરનાથની, દેવારામ બાપાની, બલારામ બાપાની, પોપટરામ બાપાની, સનાતન ધર્મની, અપને અપને સદગુરુદેવ કી, રામા પીરની, ઉગમ ભોર.